नमस्कार, आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર. સુરત થી મળી રહ્યા છે. ઉધના વિસ્તારમાં 31 લાખ ની ચોરીની ઘટના બની છે. બે ઇસમો બાઇક પર આવ્યા અને બેગ લઈને ફરાર થયા. ફરિયાદી ગાડીમાંથી ઉતરે ત્યાં તો બીજી બાજુ ચોર ઇસમો હાથફેરો કરી ગયા. આ અંગે જાણકારી મળતા જ ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચી 31 લાખ ભરેલ બેગ ગાડીમાં મૂકવામાં આવી હતી, જે લઈને બાઇક પર સવાર બે ઇસમો આ બેગ લઈને ફરાર થયા. પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરની સામે શાઓમી જે મોબાઈલ શોપ છે એની સામે એક ભાઈ કલેક્શનના પૈસા લઈ અને પોતાની ગાડીમાં મૂક્યા હતા. ગાડીમાં લોક નહોતું કર્યું અને પોતાના કામથી બહાર ગયા હતા, તો પાછળથી આવી અને કોઈ બે વ્યક્તિઓએ આ જે પૈસા હતા એ ચોરી કરી દીધા છે અને ચોરી કરીને ત્યાંથી જતા રહ્યા છે. બાઇકમાં આ લોકો ગયા છે. જે ઉધના પોલીસની ટીમ છે એણે અત્યારે નાકાબંધી માટે પણ મેસેજ આપી દીધો છે. આ સાથે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને કાર્યવાહી શરૂ કરી દીધેલ છે. કુલ અત્યારે ફરિયાદીના જણાવ્યા પ્રમાણે એમની પાસે 31 લાખ રૂપિયા હતા, એટલે 31 લાખ રૂપિયાની ચોરી થયા હોવાનું પ્રાથમિક જણાઈ આવે છે. તે છતાં અમે તમામ બાબતો વેરીફાઈ કરી રહ્યા છીએ કે હકીકતમાં કેટલા પૈસા હતા, કઈ રીતના કામગીરી આ વ્યક્તિએ કઈ રીતના ચોરી કરી છે. આ ઘટના લૂંટની નથી પરંતુ ચોરીની છે. ખૂબ જ ગેર વ્યાજબી રીતના વર્તન કરીને આ લોકોએ કોઈ પણ જાતનું લોક લગાવ્યા વગર ગાડીમાં પૈસા મૂક્યા હતા અને આવી આટલી મોટી ગફલતના પરિણામે ત્યાંથી બે વ્યક્તિઓને ચોરી કરવાનો મોકો મળી ગયો હતો. આ જે પૈસા છે એ આમનો કહેવા મુજબ કલેક્શનના પૈસા છે, કે જે મોબાઈલ શોપમાં અલગ અલગ જગ્યાએ જે વેચાણ થતા હોય એના કલેક્શનના પૈસા છે અને 31 લાખ જેટલી રકમ હોવાનું ફરિયાદી જણાવે છે.